नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सर्वसाहुणं ऐसो पंच नमो कारो सर्वपापनाशनं मंगलाणं च सर्वचे पडवं भवै मंगलं अज्ञानतिमिरन्धानां ज्ञानायञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मखादिव्याकुक्षिरत्ना शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रगपं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। आज कृपाळुदेवना वचनामृतनो स्वाध्याय। आपणे गई वखते 4 460 અને 462 કર્યા હતા, આજે 463 લઈએ છીએ, તે પછીથી 64 અને 465 પણ લઈશું। આ પત્ર શ્રી સૌભાગભાઈ પ્રત્યે લખાયો છે, 463, મુંબઈ, શ્રાવણ સુદ પૂનમ રવિવાર સંવત 1949। કૃપાળુદેવ લખે છે કે પરમ સ્નેહી શ્રી સુભાગ, અત્રે કુશળ ક્ષેમ છે, અત્રેથી હવે થોડા દિવસમાં મુક્ત થવાય તો ઠીક એમ મનમાં રહે છે, પણ ક્યાં જવું તે હજુ સુધી મનમાં આવી શક્યું નથી। આપનો તથા ગોસાળિયા વગેરેનો આગ્રહ સાયલા તરફ આવવા વિશે રહે છે, તો તેમ કરવામાં દુઃખ કંઈ નથી, તથાપિ આત્માને વિશે હાલ તે વાત સૂઝતી નથી। ઘણું કરીને આત્મામાં એમ જ રહ્યા કરે છે કે જ્યાં સુધી આ વેપાર પ્રસંગે કામકાજ કરવું રહ્યા કરે ત્યાં સુધી ધર્મકથા આદિ પ્રસંગે અને ધર્મના જાણનાર રૂપે કોઈ પ્રકારે પ્રગટપણામાં ન હોવાય એ યથાયોગ્ય પ્રકાર છે। કૃપાળુદેવે પોતાને વિશે મહત્વની વાત લખી છે, સાયલા તરફ આવવા માટે શ્રી સુભાગભાઈએ અને શ્રી ગોસાળિયાએ વિનંતી કરી છે, પણ હજી એમણે નિર્ણય નથી લીધો, એ વાત તો પહેલા જણાવી। પણ પછી એક મહત્વની વાત એ કહે છે કે ધર્મના જાણનાર રૂપે પોતાને પ્રગટપણે આવવું નથી અને ન આવવા એ જ યોગ્ય પ્રકાર છે, એટલે કે જ્યાં સુધી પોતે પૂર્ણપણે આ વ્યાપાર વગેરેમાંથી મુક્ત ન થઈ જાય, નિવૃત્ત ન થઈ જાય ત્યાં સુધી એમ વાત કરે છે, એટલે કે જ્યાં સુધી આ વ્યાપાર પ્રસંગે કામકાજ કરવું રહ્યા કરે ત્યાં સુધી। જો આમ લખવાનું કારણ અને આવો વિચાર આવવાનું કારણ એટલું જ છે કે કેટલાક લોકોને વર્તમાન કાળમાં જ્ઞાનીની બાહ્ય ક્રિયાઓ જોઈ અને કંઈક વિપરીત વિચાર થાય, કંઈક બોધ ઉપદેશ આપતા હોય, સારી વાત આવતી હોય, ધર્મી સમ્યક દ્રષ્ટિ હોય, પણ બાહ્યમાં કર્મના ઉદય એવા ચાલતા હોય, એટલે ક્યાંક વેપાર વગેરેમાં જોડાવાનું થતું હોય, પણ એ પણ ઉદાસીન ભાવે થતું હોય, પણ એમની અંતરંગ ઉદાસીનતાને ક્યાંથી એ બહારમાંથી જોવાના હતા, એટલે જેમને બહુ ધર્મ અને ધર્મીનો પરિચય નથી ને એ ભૂલ કરે, અને ભૂલ કરે એટલે મુશ્કેલી એવી થાય કે એમ માની લે કે ધર્મીને આ બધું હોય, એમ ધર્મીને આ બધું હોય આવું માની લે, એટલા માટે કૃપાળુદેવની એવી ઈચ્છા ન હતી।
વેપાર પ્રસંગે રહેતા છતાં જેનો ભક્તિભાવ રહ્યા કર્યો છે તેનો પ્રસંગ પણ એવા પ્રકારમાં કરવો યોગ્ય છે કે જ્યાં આત્માને વિશે ઉપર જણાવેલો પ્રકાર રહ્યા કરે તે પ્રકારને બાદ ન થાય. આ સ્પષ્ટતા લખી કે વેપાર પ્રસંગે રહેતા છતાં જેનો ભક્તિભાવ રહ્યા કર્યો છે તેનો પ્રસંગ પણ એવા પ્રકારમાં કરવો યોગ્ય છે કે જ્યાં આત્માને વિશે ઉપર જણાવેલો પ્રકાર રહ્યા કરે અને એને બાધા ના આવે. એમની અંતરંગ દશા બરાબર છે, પણ છતાંય આ વેપાર વગેરેના પ્રસંગને કારણે કોઈક રીતે એવું પ્રવર્તવું થતું હોય, બાધા આવતી હોય, એટલે એ એમને ગમતું નથી. અને એવા પ્રસંગ સહિત એક ધર્મના જાણકાર તરીકે બહાર આવવું યોગ્ય એમને લાગતું નથી. આગળ લખે છે કે જીને કહેલા મેરુ વગેરે વિશે તથા અંગ્રેજે કહેલી પૃથ્વી આદિ સંબંધે સમાગમ પ્રસંગમાં વાતચીત કરશો. અમારું મન ઘણું ઉદાસ રહે છે અને પ્રતિબંધ એવા પ્રકારનો રહે છે કે તે ઉદાસપણું સાવ ગુપ્ત જેવું કરી ન ખમી શકાય એવા વેપાર આદિ પ્રસંગમાં ઉપાધિ જોગ વેદવા પડે છે. ઉદાસીનતા તો વર્તે છે, પણ એવા કેટલાક પ્રતિબંધ પણ છે. આ વેપાર વગેરે છે એટલે એટલે કહે છે કે તે ઉદાસપણું સાવ ગુપ્ત જેવું કરી ન ખમી શકાય એવા વેપાર આદિ પ્રસંગમાં ઉપાધિ જોગ વેદવા પડે છે. ઉદાસીનપણું સાવ ગુપ્ત જેવું કરીને ન ખમી શકાય એવો વેપાર યોગ છે. વેપાર યોગને કારણે ઉદાસીનતા એ પૂર્ણપણે એમને રહેતી નથી એમ કહેવાનો આશય છે. જો કે વાસ્તવિકપણે તો સમાધિ પ્રત્યે આત્મા છે. આત્માને લક્ષ્ય તો એમને વિતરાગતા પ્રગટ થઈ છે એવું લક્ષ્ય કરતા, એટલે એમને સમાધિ તો વર્તે જ છે. પણ બાહ્ય પ્રસંગો વિશે આ વર્ષની અંદર 26માં 27માં વગેરે વર્ષની અંદર એમને ઘણી બધી વાત લખી છે, અને ખાસ કરીને એ વખતે વેપારના પ્રસંગ રહેતા હતા એટલે એ સંબંધમાં આવી કેટલીક વાતો એમણે લખી છે. કે પછી 464માં પુત્રની અંદર કોઈ ખાસ વાત નથી. એમને થોડા વખત માટે તે બહાર જવું છે મુંબઈથી, એ વિશેની વાત લખી છે. આપણે માત્ર એને વાંચનમાં લઈએ છીએ. મુંબઈ, શ્રાવણ વદ 4 બુધવાર, સંવત 1949. કૃપાળુદેવ લખે છે કે થોડા વખત માટે મુંબઈમાં પ્રવર્તનથી અવકાશ લેવાનો વિચાર સૂજી આવવાથી એક બે સ્થળે લખવાનું બન્યું હતું, પણ તે વિચાર તો થોડા વખત માટે કોઈ નિવૃત્તિ ક્ષેત્ર પ્રત્યે સ્થિતિ કરવાનો હતો. વહાણિયા કે કાઠિયાવાડ તરફની સ્થિતિનો નહીં હતો. હજુ તે વિચાર ચોક્કસ વ્યવસ્થામાં આવ્યો નથી. ઘણું કરી આ પક્ષમાં અને ગુજરાત તરફના કોઈ કોઈ નિવૃત્તિ ક્ષેત્રને વિશે વિચાર આવવા સંભવ છે. વિચાર વ્યવસ્થા પામેથી લખી જણાવીશ એ જ વિનંતી. અને એ પછીની જે પત્ર લખ્યો છે 465મો, તે મહત્વનો પત્ર છે, તે આપણે લઈએ છીએ. સુભાગભાઈ પ્રત્યે આ પત્ર પણ લખાયો છે. મુંબઈ, શ્રાવણ વદ 5 સંવત 1949. પરમ સ્નેહી શ્રી સુભાગ, અત્રે કુશળક્ષેમ સમાધિ છે. થોડા દિવસ માટે મુક્ત થવાનો જે વિચાર સૂજ્યો હતો તે હજુ તેના તે સ્વરૂપમાં છે. જો પહેલી વાત એ લખી દીધી કે અત્રે કુશળક્ષેમ સમાધિ છે. સમાધિ છે એટલે એમને અંતરમાં તો શાંતિ જ પ્રવર્તે છે. વેપાર ધંધાને કારણે જે ઉપાધિ છે તો એ ઉપાધિને ખરેખર આકુળતા રૂપે અનુભવે છે એ લખવું છે એટલું જ. એથી ખરેખર એ આકુળ થાય છે એમ નથી, પરંતુ
સમ્યક દ્રષ્ટિને પછી એટલી ઉદાસીનતા વર્તે છે એટલે એ એ બાહ્ય ક્રિયામાં રાચવું એમને ગમતું નથી. એ વેપાર વગેરેના જે પ્રસંગો જે છે એમાં એટલી રૂચિ થતી નથી અને માત્ર પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને રહેવાની જ રૂચિ વર્તે છે એટલે એવી નિવૃત્તિ ને એ ભજે છે, એવી નિવૃત્તિને ઈચ્છે છે. એટલે એ અપેક્ષાથી કેટલીક વાત લખી છે. કૃપાળુદેવ એમ લખે કે અમને આ ઉપાધિનો જોગ છે, આકુળતા છે, બધું છે લખ્યું હોય, છતાંય એમની અંતરંગ શાંતિનો કાંઈ ભંગ થઈ જતો હતો એવું ન હતું. સમ્યક દર્શન પછીથી એમની દશા તો એ અંતરંગ શાંત દશા જ રહેતી હતી. એટલે અહીંયા પહેલી વાત તો એ લખી છે કે અત્રે કુશળ ક્ષેમ સમાધિ છે. અને પછી આગળ લખે છે જે મુંબઈથી બહાર જવાની વાત લખી હતી એના વિશે, એટલે એ લખ્યું છે કે થોડા દિવસ માટે મુક્ત થવાનો જે વિચાર સૂજ્યો હતો તે હજુ તેનાથી સ્વરૂપમાં છે, એટલે હજી નિર્ણય થયો નથી, તેથી વિશેષ પરિણામ પામ્યો નથી. એટલે ક્યારે અહીંથી છૂટા થવું અને કયા ક્ષેત્રે જઈ સ્થિતિ કરવી તે વિચાર હજુ સુધી સૂજી શક્યો નથી. વિચારના પરિણામની સ્વાભાવિક પરિણતિ ઘણું કરી રહ્યા કરે છે, તેને વિશેષ કરી પ્રેરક પણ થઈ શકતું નથી. એટલે અહીંથી મુંબઈથી નિવૃત્ત થઈ અને બહાર જવાનું એ વાત તો અંતરમાં પડી છે પણ હજી એનો નિર્ણય લેવાતો નથી. આગળ લખે છે કે ગઈ સાલના માગસર સુદ છઠે અત્રે આવવાનું થયું હતું, ત્યારથી આ જ દિવસ પર્યંતમાં ઘણા પ્રકારનો ઉપાધિ જોગ વેદવાનું બન્યું છે અને જો ભગવત કૃપા ન હોય તો આ કાળને વિશે તેવા ઉપાધિ જોગમાં માથું ધડ ઉપર રહેવું કઠણ થાય એમ થતા થતાં ઘણી વાર જોયું છે. આ માથું ધડ ઉપર રહેવું કઠણ થાય એ રૂઢિ પ્રયોગ છે, એટલે કે બહુ મુશ્કેલી લાગે કેટલાક કાર્યોને વિશે, એવી તકલીફ ઉપાધિ કે કાંઈ પણ એવું હોય, એવા સંયોગો હોય અને એને વિશે વર્ણન કરવાનું આવે ત્યારે આ રૂઢિ પ્રયોગો વાપરવામાં આવે કે એ વખતે એમ કે એટલી બધી મુશ્કેલી હોય કે માથું ધડ પર રહેવું કઠણ થાય, એટલે કે એ સ્થિતિમાં નિર્ણયો લઈને એમાંથી પસાર થવું બહુ અઘરું થઈ પડે એમ કહેવાનો આશય છે. રૂઢિપ્રયોગ છે, માથું ધડ ઉપર રહેવું કઠણ થાય એવો એક રૂઢિપ્રયોગ છે. એટલે એ રીતે વાત લખી છે કે આટલા વખતથી ત્યાં મુંબઈમાં આવ્યા પછીથી અનેક પ્રકારની વાતો બની હોય વેપારની અંદર, એટલે એ બધી વાતને લઈને કૃપાળુદેવે આ વાત લખી છે કે એવા ઉપાધિ જોગ આવ્યા છે અને ઉપાધિ જોગ વેદવાનું બન્યું છે અને જો ભગવત કૃપા ન હોય તો, એટલે શું જીનેશ્વર ભગવાનની કૃપા કે ભગવાનની કૃપાને કારણે એ બધા ઉપાધિ યોગ ચાલ્યા ગયા છે એવું એમનું માનવું હશે? ના, એમ નથી. પણ એવો એક શિષ્ટાચાર હોય છે, મહાપુરુષો હંમેશા મહાપુરુષો પોતે માર્ગ કાઢતા હોય છે છતાં પણ એ એમ જ લેતા હોય છે કે ગુરુની કૃપા કે પ્રભુની કૃપા કે એને કારણે આ શક્ય થયું, એટલે એવો એક વિનય છે, એવો એક વિનય છે. પણ એનો અર્થ સિદ્ધાંત પ્રમાણે એમ ન કરવો કે ભગવાનની કૃપા થાય એટલે બધો માર્ગ મળી જાય, એવો અર્થ સિદ્ધાંત તરીકે નથી કરવાનો હતો. પણ એવો એક વિનય હોય છે અને બધા જ મહાપુરુષો એમ જ એવો જ વિનય કરતા હોય છે. એટલે અહીંયા પણ એવો એક વિનય છે, ભગવત કૃપા ન હોય તો આ કાળને વિશે તેવા ઉપાધિ જોગમાં માથું ધડ પર રહેવું કઠણ થાય. એટલે જે પ્રસંગો આવ્યા એમાં ખરેખર એમને માનસિક રીતે કેટલીક વાત ઉપાધિજન્ય લાગી, પણ છતાંય કૃપાળુદેવ સમ્યક દ્રષ્ટિ એટલે એ તો પોતે સંભાવે જ રહ્યા હોય એ પણ આપણે સમજી શકીએ છીએ. અને સંભાવે પોતે રહ્યા એના કારણ તરીકે એમ લખે છે કે ભગવત કૃપા
ભગવાનની કૃપા થઈ એટલે એમ થયું, એટલે વિનય કર્યો છે. પણ પોતાની એ વખતે એવી જે ઉદય ભાવે થવું પડે એવી જે દશા હતી ત્યારે પણ પોતાની જે મનોદશા એ શાંત રહી શકી, પોતે ઉદાસીન ભાવે રહ્યા, કોઈ પ્રકારે ખરેખર એમાં રંજિત ન થયા, આ બધું આપણને ખ્યાલમાં આવી જાય છે. અને આગળ લખે છે કે અને આત્મ સ્વરૂપ જેણે જાણ્યું છે એવા પુરુષને અને આ સંસારને મળતી પાણ આવે નહીં એવો અધિક નિશ્ચય થયો છે. આ પાણ એટલે આપણે પહેલા ગણિતની અંદર પા એટલે એક પાણ, અડધો એટલે બે પાણ, પૂણો એટલે ત્રણ પાણ, એમ જે પાણ વાપરતા હતા ને એની એ વાત, એટલે એનો અર્થ એવો થાય કે એમાં કાંઈ પણ મળતું ના આવે, સંસારને મળતી પાણ આવે નહીં, એટલે અંશે પણ કાંઈ મળતું ના આવે એમ એવો કહેવાનો આશય છે. એટલે એ શબ્દ એ રીતે પ્રયોગ થયો છે. શું કહે છે કે અને આત્મ સ્વરૂપ જેણે જાણ્યું છે એવા પુરુષને અને આ સંસારને મળતી પાળ આવે નહીં એવો અધિક નિશ્ચય થયો છે. એટલે આ જે સમય વીત્યો એ સમયની અંદર અનેક પ્રકારના પ્રસંગો વેપારને કારણે આવ્યા, લોકોને મળવાને કારણે એ બધું આવ્યું હશે. તો કૃપાળુદેવ લખે છે કે જે આત્મ સ્વરૂપ પામ્યા છે એવા એ પોતે, અને જે આત્મ સ્વરૂપ પામ્યા છે એમનું લક્ષ સ્વરૂપ તરફ રહેતું હોય તો એમની વિચારધારા અને એ વિચારધારાને અને આ સંસાર સંબંધીની વિચારધારાને ક્યાંય મેળ આવે એવું નથી. જગતની વિચારધારા લોકોને રાગ દ્વેષના પરિણામ રૂચિપૂર્વકના થતા હોય એને અને જે જ્ઞાની ધર્માત્મા છે, સમ્યક દ્રષ્ટિ છે, એની વિચારધારાને કે જેને સ્વરૂપનું લક્ષ રહ્યા કરતું હોય, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તો એ વિચારધારા એ બે વિચારધારાને કાંઈ અંશે પણ મેળ ખાય નહીં એમ કહેવું છે. બહુ સ્પષ્ટ લખ્યું છે. કહે છે કે આત્મ સ્વરૂપ જેણે જાણ્યું છે એવા પુરુષને અને આ સંસારને મળતી પાણ આવે નહીં, સંસારને એને બેને કોઈ મેળ ખાય એવું નથી, એવો અધિક નિશ્ચય થયો છે. આ વાત એમને વધારે સ્પષ્ટ થઈ છે. અધિક નિશ્ચય થયો છે, નિર્ણય થયો છે કે આ જગતમાં કોઈ પણ પ્રકારે ભલે ને કદાચ કોઈ શુભની વાત કરતું, કોઈક આ વાત કરતું, કોઈ પણ બધી વાત કરતું, પણ એને અને નાની પુરુષની વિચારધારાને ક્યાંય કોઈ મેળ આવે નહીં. કેમ કે અનેક પ્રકારે વાત તો આવી હશે, સમાગમમાં જેટલા લોકો આવ્યા એ બધાએ જાત જાતની વાત કરી હશે, કંઈક બધાએ અશુભ વાત કરી હોય એવું તો હોય નહીં, શુભ વાત પણ કોઈકે કરી હશે, પણ છતાં એ બધા સંસારના કારણ છે, એ સંસારને કાંઈ મેળ આવે એવું નથી. શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય એમાંથી એક પણ ભાવ છે, એક પણ ભાવ છે એને જ્ઞાનીની વિચારધારા સાથે મેળ ના આવે, એટલે એનો અર્થ એ છે કે જ્ઞાનીની વિચારધારા તો સ્વરૂપના લક્ષે જ હોય, અને એ વાતનો અધિક નિશ્ચય થયો છે. જ્ઞાની પુરુષ પણ અત્યંત નિશ્ચય ઉપયોગે વર્તતા ક્વચિત પણ મંદ પરિણામ પામી જાય એવી આ સંસારની રચના છે. અને પછી વાત લખે છે કે જ્ઞાની પુરુષ પણ અત્યંત નિશ્ચય ઉપયોગી વર્તતા, નિશ્ચય ઉપયોગ એટલે સ્વરૂપનું જ લક્ષ રહેતું હોય, અત્યંત અત્યંત નિશ્ચય ઉપયોગી વર્તતા ક્વચિત ક્યારેક પણ મંદ પરિણામ પામી જાય એવી આ સંસારની રચના છે. મંદ પરિણામ એટલે શુભ ભાવે, શુભ ભાવ તરફનું ક્યારેક ક્વચિત એને વલણ થઈ જાય એવું આ જગત છે. એટલે જગતના પદાર્થો અને એની રચના અનેક પ્રકારના આ પુદ્ગળ પરમાણુના સ્કંધ અને એની વિવિધ પ્રકારની રચના એવી છે કે સમ્યક દ્રષ્ટિને પણ ક્યારેક એનું લક્ષ એવી રીતે થઈ જાય, શુભાવે નહીં પરંતુ શુભાવે થઈ જાય એવી જગતની રચના છે. મંદ પરિણામ લખ્યા છે એટલે શુભાવ. જ્ઞાની પુરુષ પણ અત્યંત નિશ્ચય ઉપયોગે વર્તતા ક્વચિત પણ મંદ પરિણામ પામી જાય એવી આ સંસારની રચના છે. સંસારનું સ્વરૂપ જ એવું છે, સંસારનું સ્વરૂપ રાગ દ્વેષનું સ્વરૂપ છે. શુભભાવ અશુભભાવ એ જ જીવનો સંસાર છે. સંસાર કઈ જીવનો એનાથી જુદો નથી. અને એવો સંસાર જે છે એમાં જગતના પદાર્થો છે એ ખરેખર તો કાંઈ કરતા નથી,
એ તો નિષ્ક્રિયપણે વર્તે છે, પણ આ જીવ પોતે જ રૂચિ કરી અને શુભાશુભ ભાવે થાય છે, અને એનો પોતાનો સંસાર એ પોતાની આસપાસ એ રચે છે, અને એવો સંસાર રચે છે એટલે એને કર્મના બંધ થાય છે અને ભવના ભ્રમણ થાય છે. એવો આ સંસાર છે. આગળ કહે છે કે આત્મસ્વરૂપ સંબંધી બોધનો તો જો કે નાશ ન થાય, તથાપિ આત્મસ્વરૂપના બોધના વિશેષ પરિણામ પ્રત્યે એક પ્રકારનું આવરણ થવારૂપ ઉપાધિ જોગ થાય છે. અહીંયા થોડીક ચારિત્ર વિશેની વાત લીધી છે. કે છે કે આત્મસ્વરૂપ સંબંધી બોધનો તો જો કે નાશ ન થાય, એટલે જે સમ્યક દર્શન થયું છે આત્મસ્વરૂપ સંબંધીનો જે બોધ એટલે અનુભવ સહિત જે પોતાને સમ્યક દર્શન, સમ્યક માન્યતા છે, સમ્યક શ્રદ્ધાન છે, એ તો હવે ન જાય. કેમ કે સ્વાનુભૂતિ થઈ છે, અનુભવ થયો છે, એટલે પોતાના વિશે હવે કોઈ પણ પ્રકારે વિપરીત શ્રદ્ધાન થાય એ તો બને નહીં. એવી જ રીતે જગતના પદાર્થો વિશે પણ કાંઈ વિપરીત શ્રદ્ધાન હવે થાય નહીં. પોતે બધાથી જુદો છે એ વાતમાં પણ કંઈ વિપરીત શ્રદ્ધાન થાય નહીં. એટલે ભેદ જ્ઞાનની વાતમાં કે પોતાના સ્વરૂપની વાતમાં કે જગતના સ્વરૂપની વાતમાં શ્રદ્ધા અપેક્ષાએ કાંઈ હવે ફેર પડે નહીં. એટલે એ આત્મસ્વરૂપ સંબંધી બોધની વાત લખી છે. એટલે આત્મસ્વરૂપ સંબંધી બોધનો તો જો કે નાશ ન થાય, પોતાને જે બોધ થયો છે, પોતાને અનુભવ સહિત સમ્યક દર્શન થયું છે, શ્રદ્ધા પાકી સમ્યક થઈ છે, એમાં કોઈ હવે ફેર પડે નહીં, એ તો નાશ ન પામે. છતાં પણ શું કહે છે, કે છે કે તથાપિ આત્મસ્વરૂપના બોધના વિશેષ પરિણામ, આત્મસ્વરૂપના બોધના વિશેષ પરિણામ શું હોય, જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે જે જ્ઞાની ધર્માત્માને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે અને સ્વરૂપમાંથી આવતા સુખ શાંતિ આનંદનો અનુભવ થયો છે, તો હવે એને જગતમાં કોઈ પદાર્થ પ્રત્યે એવી વૃત્તિ નથી થતી કે એમાંથી મને સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થાય અને એવા પદાર્થોને હું ભેગા કરું એવો પરિગ્રહનો ભાવ પણ નથી આવતો, કે એવા પદાર્થોમાંથી મને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે એવી એ પદાર્થો પ્રત્યે ઈષ્ટ બુદ્ધિ પણ નથી થતી, કે એ પદાર્થોમાંથી મને કંઈ દુઃખ થાય છે એવી અનિષ્ટ બુદ્ધિ કે દ્વેષની બુદ્ધિ પણ થતી નથી. એટલે જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા એટલે સંભાવ રહે છે, બધા બરાબર છે, એમાં કોઈ નાનું મોટું એવો ભાવ પણ નથી થતો. સમ્યક દર્શન થયા પછી જીવને જીવ જ જાણે છે, ગમે તે પર્યાયમાં હોય તો જીવ જીવ જ છે, એ મનુષ્યની પર્યાયમાં, દેવની પર્યાયમાં, તિરિંચમાં, કીડીમાં, મકોડામાં હોય, ઈયળમાં હોય કે એની ગોદમાં હોય, જીવ માત્ર જીવ જ છે. એવી જ રીતે પૂદગળ પરમાણુ પ્રત્યેની પણ શ્રદ્ધા એવી જ છે કે જે પૂદગળ પરમાણુ છે તે અજીવ છે તો અજીવ જ છે, જ્ઞાન કરતું જ નથી અને પોતે સ્વયં પરિણમી રહ્યું છે તો પરિણમી રહ્યું છે. એટલે એ વાત આખી એ રીતે બેસી ગઈ છે. હવે એના પરિણામ કેવા થાય, એના પરિણામ કેવા થાય, એને કરતા બુદ્ધિ હોય, પરનું કરવાપણાની બુદ્ધિ હોય, જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ના ના, પરનું કરતું તો હવે એને તો હોય જ નહીં, પરમાં કાંઈ કરવાની કે પરને પામવાની કે પરિગ્રહની કે કેવી જાતની કોઈ બુદ્ધિ હોય નહીં, એનો મોહ ચાલ્યો ગયો છે, એટલે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ વારંવાર રહ્યા કરે અને એને સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ થયો છે તો એના પરિણામ હવે વધારે ને વધારે સ્વરૂપના લક્ષ્ય જ થાય. એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં એ વધારે ને વધારે એકાગ્રતા કરતા જાય અને એવા પરિણામ થવાના હોય. શું કહે છે કે તથાપિ આત્મ સ્વરૂપના બોધના વિશેષ પરિણામ, તો આ વિશેષ પરિણામ એટલે વધારે સ્વરૂપને વિશે એકાગ્રતા, લીનતા, એવા પરિણામ જેને આપણે ચારિત્ર કહીએ છીએ, નિશ્ચયથી ચારિત્ર કહીએ છીએ, એવા પરિણામ, એવા પરિણામ પ્રત્યે એક પ્રકારનું આવરણ થવા રૂપ ઉપાધિ જોગ થાય છે. એવા પરિણામ ન થવા એમ નહીં, પણ એવા પરિણામ પ્રત્યે એક પ્રકારનું આવરણ થવારૂપ ઉપાધિ જોગ થાય, એટલે એવા ઉપાધિ જોગને કારણે એવો પુરુષાર્થ જે છે કે એમને રોકાઈ જાય છે, એ અપેક્ષાથી રોકાઈ જાય છે કે એમને બહાર રહેવાનો પ્રસંગ થાય છે. ઉપાધિ જોગ આવ્યો છે તો એ તરફનું લક્ષ્ય થાય છે તો એ પોતે એવા નિર્વિકલ્પ દશાના પરિણામ સ્વરૂપમાં એક વિશેષ લીનતાના પરિણામ નથી કરી શકતા. બસ આ વાત એમને ખટકે છે કે જો આ બધા ઉપાધિ જોગ ન હોય તો એ પોતે
પોતાનો પૂર્ણ સમય પોતાના સ્વરૂપમાં એકાગ્રતાને વિશે જ ગાળી શકે. અને એ જ એમની ભાવના છેવટ સુધી રહી હતી. છેલ્લે તો એટલી બધી ભાવના હતી કે બસ નિર્ગ્રંથ મુનિ થઈ જાય એવી ભાવના હતી. અને એ વાત એમણે અપૂર્વ અવસરની અંદર બહુ સ્પષ્ટ જણાવી છે. અહીંયા કહે છે કે આત્મ સ્વરૂપ સંબંધી બોધનો તો જો કે નાશ ન થાય, તથાપિ આત્મ સ્વરૂપના બોધના વિશેષ પરિણામ પ્રત્યે એક પ્રકારનું આવરણ થવારૂપ ઉપાધિ યોગ થાય છે. અમે તો તે ઉપાધિ યોગથી હજુ ત્રાસ પામ્યા કરીએ છીએ. એટલે આ ત્રાસ છે એમને. જે વાત આવે છે, કંઈ પણ વાત આવે તો પણ એ વાત પ્રત્યે જરાક પણ લક્ષ આપવું પડે છે. જ્ઞાનીની દ્રષ્ટિ કેવી છે? દ્રષ્ટિ સ્વરૂપ તરફ હંમેશા રહ્યા કરે એટલે પોતે જે છે એનું ભાન વર્ત્યા કરે, એટલે છતાંય બાહ્ય સંયોગમાં એમને રહેવું પડે. એમ એક પર્યાયના બે ભાગ જ્યારે પડી જતા હોય ત્યારે એમને શું થાય? એમને સ્વરૂપનું વિશેષ લક્ષ કરવાની જ અંતર્વૃત્તિ પ્રવૃત્તિ હોય એટલે એમને એ બહારગામમાં જ્યાં રોકાઈ રહેવું પડે છે એ ત્રાસરૂપ લાગે છે. એમ કે છે કે તથાપિ આત્મ સ્વરૂપના બોધના વિશેષ પરિણામ પ્રત્યે એક પ્રકારનું આવરણ થવારૂપ ઉપાધિ યોગ થાય છે. અમે તો તે ઉપાધિ યોગથી હજુ ત્રાસ પામ્યા કરીએ છીએ. અને તે જોગે હૃદયમાં અને મુખમાં મધ્યમાં વાચાએ પ્રભુનું નામ રાખી માંડ કંઈ પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ છીએ. જો એવા પ્રસંગે પોતે શું કરે છે? પ્રભુનું સ્મરણ કરે છે. મુખમાં અને મધ્યમાં એટલે અંતરમાંથી સ્મરણ કરવું એટલે કે જેવું સ્વરૂપ પોતે અનુભવ્યું છે એવા સ્વરૂપના સ્મરણમાં રહે છે. જીનેશ્વર ભગવાનને એવા સ્વરૂપમાં સ્થિરતા છે એટલે એ ભાવ પણ સાથે રહ્યા જ કરે કે જીનેશ્વર ભગવાન પરમાત્માનું નામ લેતા જ પોતાના સ્વરૂપનો ખ્યાલ આવી જાય કે પરમાત્મા આપ તો સ્વરૂપને વિશે સ્થિર છો. અને એમ કરતા પોતાના સ્વરૂપનો લક્ષ ક્ષણિક થઈ જ જાય છે. અને એમ કરવાને લીધે આ જે બહારમાં જે પ્રસંગ આવ્યા છે એની સાથે એ રૂચિપૂર્વક જોડાતા નથી. એટલે લખે છે કે તે જોગે હૃદયમાં અને મુખમાં મધ્યમાં વાચાએ પ્રભુનું નામ રાખી માંડ કંઈ પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ છીએ. એટલે સ્થિર રહી શકે છે એટલે વિભાવભાવમાં ચાલ્યા જતા નથી. રૂચિપૂર્વક વિભાવભાવમાં ચાલ્યા જતા નથી. પોતાના સ્વરૂપનું લક્ષ રહે છે. અને પ્રભુનું સ્મરણ એટલે આ પ્રભુનું સ્મરણ છે. જો જ્ઞાની ધર્માત્માને પ્રભુ સ્મરણ કહે એટલે એક વાત સમજી લેવાની હોય છે કે અજ્ઞાની જેવું પ્રભુ સ્મરણ એને નથી હોતું. અજ્ઞાનીને પ્રભુ સ્મરણ શું હોય છે? કે ભગવાન મારું કલ્યાણ કરજો, આ ભવને વિશે ને પરભવને વિશે ને મારા દુખડા કાપજો ને મારા દુખડા દૂર કરજો. અને એવા જ એ કાવ્ય પણ એવા લખે અને એવી જ માગણી કરતા હોય છે. આ શુભભાવ કે આપણે ગમે તેટલો કહીએ પણ એ ખરેખર શુભભાવ જે છે એ અંદરમાં તો શું છે? એ નિદાન સહિતનો છે. અંદરમાં એવી રૂચિ પડી જ છે શુભભાવને કારણે પોતાના પરિણામ ભવિષ્યના સારા થાય એ રૂચિ અંદરમાં પડી હોય છે, અથવા તો વર્તમાનમાં દુઃખ છે એ ચાલ્યા જાય એવી અંદરમાંથી જે રૂચિ પડી છે એટલે એવા ભાવે જે બધું કરે છે આ અજ્ઞાનીની દશા છે. કેમ કે એને આત્માના સ્વરૂપનો અનુભવ થયો નથી અને એને એ વાત અંતરમાં બેઠી જ નથી કે પોતાના પરિણામનો કર્તા પોતે જ છે અને પોતાના પરિણામ પોતાના સ્વરૂપને લક્ષે થાય છે. એ વાત અંદરમાં આવી જ નથી એટલે એ શું કરશે? બધું પ્રભુ ઉપર ઢોળી દેશે. અને આમ તો પ્રભુની યાદ કરે નહીં. અનુકૂળ પ્રસંગો હોય ને ત્યારે તો પ્રભુનું સ્મરણ ભૂલી જતો હોય, પણ દુઃખ આવે ત્યારે ખાસ યાદ કરે એ પ્રભુ અમારા દુખડા કાપજો. અને એમને કદાચ અનુકૂળ પ્રસંગ હોય તો જાય ત્યારે એમ કે પ્રભુ સમૃદ્ધિ આપજો, આમ કરજો તેમ કરજો, એવી જાતની એની પ્રાર્થના હોય. ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિને કેમ નથી હોતું? એની દ્રષ્ટિ પોતાના સ્વરૂપ તરફથી ખસતી નથી એટલે એ જયારે પ્રભુ સ્મરણ કરે છે તો કેવું પ્રભુ સ્મરણ એનું હોય છે? એ બોલે કે ન બોલે પણ એનો ભાવ કેવો હોય છે? કે માત્ર પ્રભુ અને પોતે. પ્રભુ એ પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું છે અને પ્રભુ દ્વારા જ્ઞાન પામીને અમે પણ એવા સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે એટલે પ્રભુ પ્રત્યે બે રીતે અભાવ એને વર્તતો હોય. એક તો પ્રભુની એવી દશા થઈ છે પૂર્ણ સ્વરૂપ એમને પ્રગટ કર્યું છે એટલે અત્યંત અહોભાવ હોય, અને બીજું
પ્રભુ દ્વારા પોતે એમના નિમિત્તે પોતે જ્ઞાન પામ્યો છે એટલે પ્રભુની કૃપા પોતા ઉપર થઈ છે, પ્રભુની કરુણાને કારણે પોતે આ પોતાના સ્વરૂપને પામ્યો છે એમ. બસ એ સિવાય ત્રીજી વાત હોતી નથી, એ સિવાય ત્રીજી વાત કાંઈ હોતી જ નથી. એટલે પ્રભુનું સ્મરણ કરે તો એમાંય એને શું હોય કે પ્રભુ પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે તો પોતે પણ એવો જ સક્ષમ છે અને પોતે પણ એમ સ્થિર થવો જોઈએ. આ બહાર આવી જાય છે એ માટે એને એ રીતે ખેદ લાગે કે અરે સ્વરૂપમાં પ્રભુ તો સ્થિર થયા છે ને અમે સ્થિર નથી થતા, એમ કરીને પાછો વિશેષ પુરુષાર્થ આદરવો હોય. અને આવો વિશેષ પુરુષાર્થ જેને અંદરમાંથી ચાલ્યા કરતો હોય એમાં કાંઈ પણ વિક્ષેપના કારણો આવે, બાહ્યની ઉપાધિના કારણો આવે, એ એમને ગમતા નથી. એ વાત અહીંયા કૃપાળુદેવે વારંવાર લખી છે, ઘણા પત્રોમાં એ વાત એમણે લખી છે, એ વાત જ સમજાવી છે એમ કહીએ પૂછાશે. અને પ્રભુનું સ્મરણ આ રીતે એમને સ્મરણ હોય છે કે પ્રભુની સાથે પોતાના શુદ્ધ આત્માનું પણ જે અનુભવ થયો છે એનું સ્મરણ આવી જ જાય છે. એટલે વારંવાર દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે, પ્રભુનું સ્મરણ કરતા એમની દ્રષ્ટિ સ્વરૂપ તરફ પોતાના સ્વરૂપ તરફ જાય જ. આ જ વાત હોય અને આપણે એમાંથી એ વાતને શીખવાની છે, સમજવાની છે. આમ ચાલ્યા જઈએ છીએ, દર્શન કરવા જઈએ છીએ, પ્રભુની પ્રતિમાની સામે ઉભા રહી અને પ્રાર્થના કરીએ છીએ, અનેક પ્રકારની સ્તુતિ વગેરે બોલીએ છીએ, પણ આ ભાવ આવતો નથી. કેમ કે પોતાના સ્વરૂપનો અનુભવ નથી ને, એટલે ત્યાંથી સીધા સ્વરૂપમાં લક્ષ રહ્યા કરે અને માત્ર પ્રભુ અને પોતે બે જ રહે એ વાત તેને બનતી જ નથી. બહુ મોટી વાત છે, આ વાતને કેળવવા જેવી છે. અને સાધના શિબિર વખતે તો અમે એવી એક ભક્તિ પણ કરાવી હતી, માત્ર પ્રભુ અને પોતે, બીજું કોઈ જ ના આવે એ જ રીતની ભક્તિ, બીજું કોઈ હોય નહીં વચમાં. અને એમ તમે કલાકો સુધી અંતરમાં એવા ભક્તિપૂર્વક રહી શકો, એવી ભક્તિપૂર્વક તમે કલાકો સુધી રહી શકો તો પછી વિકલ્પોને સ્થાન રહેતા નથી. અને એટલા માટે જેવી એકાંત શિબિર કરવાનું પ્રયોજન એ જ હતું. તો અહીંયા તો આપણી વાત આ ચાલી રહી છે કે સ્થિર પોતે રહી શક્યા છે એ વાત આવે છે. તો કે છે કે અને તેતે જોગે હૃદયમાં અને મુખમાં મધ્યમાં વાચાએ પ્રભુનું નામ રાખી માંડ કઈ પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ છીએ. સમ્યક્ત્વને વિશે અર્થાત બોધને વિશે ભ્રાંતિ પ્રાય થતી નથી. ફરીથી વાત આવી, સમ્યક્ત્વને વિશે અર્થાત બોધને વિશે, જ્યાં જ્યાં કૃપાળુદેવે બોધ શબ્દ વાપર્યો છે એનો અર્થ આ છે. બોધ એટલે ઉપદેશ એવો શબ્દ અર્થ નથી. કેટલાક લોકોને બહુ અભ્યાસ ન હોય એટલે એમ માને કે બોધ એટલે ઉપદેશ એમ. ના ના, ઉપદેશની વાત નથી ભાઈ. એ ઉપદેશ જે છે એ તો હવે અનુભવમાં પરિણમ્યો છે. એ ઉપદેશ પામી અને પોતે નિર્ણય કરી સ્વરૂપનું લક્ષ્ય કર્યું છે અને સાનુભૂતિ કરી છે ત્યારે સમ્યક્ત થયું છે. અને જે શ્રદ્ધાંત થયું છે એ બોધ કહેવો છે. એટલે સમ્યક્તને વિશે અર્થાંત બોધને વિશે ભ્રાંતિ પ્રાય થતી નથી. એમાં ભ્રાંતિ થતી જ નથી, એમાં બીજો વિચાર આવતો જ નથી. શ્રદ્ધાંત તો એવું ને એવું જ રહે છે, પણ બોધના વિશેષ પરિણામનો અનવકાશ થાય છે એમ તો સ્પષ્ટ દેખાય છે. બોધના વિશેષ પરિણામો પણ આપણે જે રીતે વાત કરીએ તે વિશેષ પરિણામો એવા પોતાના સ્વરૂપમાં લીનતાના પુરુષાર્થ થવા, એવા ચારિત્રના પુરુષાર્થ થવા એનો અવકાશ નથી થતો. એટલે એ પરિણામ એમને નથી પ્રાપ્ત થતા જોઈએ એટલા એમ તો સ્પષ્ટ દેખાય છે. અને તેથી ઘણીવાર આત્મા આકુળ વ્યાકુળપણાને પામી ત્યાગને ભજતો હોવો તથાપિ ઉપાર્જિત કર્મની સ્થિતિને સમપરિણામે અદીનપણે અવ્યાકુળપણે વેદવી એ જ જ્ઞાની પુરુષોનો માર્ગ છે અને તે જ ભજવો છે એમ સ્મૃતિ થઈ સ્થિરતા રહેતી આવી છે. ઘણી બધી વાત લખી દીધી છે. એક તો એમને સ્થિરતા તો રહેતી આવી છે, આવું બધું થાય છે તે છતાંય પોતાને એવી સ્થિરતા તો રહેતી આવી જ છે. અને એ સ્થિરતા રહેવામાં સાથે શું રહ્યું છે કે પોતાના પરિણામ પણ એવા સમપરિણામ રહ્યા છે. અદીન ભાવે એટલે દીનતા ક્યારે આવી નથી કે હવે અમે શું કરીએ, અમે તો પામર છીએ અને અમને તો આ બધા આવા ઉપાધિના પ્રસંગો છે એટલે અમે અમારા સ્વરૂપમાં જઈ નથી શકતા, એવી દીનતા એમને ક્યારે આવી નથી. કૃપાળુદેવે
જે ક્ષમાપના વગેરે લખ્યા છે, કેટલીક વાર લખી છે, એના ઉપરથી કેટલાક લોકોના મનમાં એમ થઈ ગયું છે કે દીનતા, જાણે કે પ્રભુ પાસે જઈએ એટલે આપણે દીન ભાવે જવાનું. અરે હવે હું શું કરું, અમે તો પામર છીએ, પામર છીએ, પામર છીએ. અરે પામર ક્યાં છો ભાઈ? કૃપાળુ દેવે તને એવી પામરતાની વાત કરી જ નથી, એમણે તો અદીનતાની જ વાત કરી છે. એમણે તો એમ પણ લખ્યું છે કે સ્વાધ્યાયમાં કે સત્સંગમાં ક્યારેય દીન ભાવે આવવું નહીં, એમ પણ લખ્યું છે. તો આ દીનતા લઈને બેસી ગયા છો ક્યારના, એનું શું કરવાનું? પ્રભુ કૃપાળુ દેવને એમને જે વાંચે છે, માને છે અને બીજી રીતનો અભ્યાસ નથી કરતા, એમને એક જાતની એવી જાતની લઈ ગયું છે કે પ્રભુ પાસે આપણે જઈએ એટલે આમ કે આપણે તો કાંઈ નથી, પામર છીએ, ભગવાન હું તો પામર છું. એક ક્ષમાપનાની અંદર જે વાત લખી છે આલોચના છે, એ વખતની આલોચના છે, વર્તમાન પર્યાયની અપેક્ષાથી વાત છે. તો એને તમે એમ લઈ લો, દ્રવ્ય અપેક્ષા એ લઈ લો તો કેમ ચાલશે? પ્રભુ પોતે પોતે દીન નથી, પોતે સિદ્ધ સમાન ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. અને એ વાત કૃપાળુ દેવે કેટલી બધી વખત એ વાતને સમજાવી છે, એ વાત તો ઘણી વાર કરી છે. અદીનતાની વાત તો સર્વજીવ છે સિદ્ધ સમાન સમજે તે થાય, એ વાત લખી છે. એનો અર્થ શું છે? પોતાને સિદ્ધ સમાન પોતે માને છે ત્યારે લખે કે એમને લખે? એટલે દીનપણાની વાત તો મૂકી દેવી. એટલે એ લખે છે કે સમ પરિણામે, અદીન પરિણામે, અવ્યાકુળ પરિણામે એમણે એ બધું વેદવું થાય છે. આજે ઉદય વગેરે આવે છે અને આકુળતાઓ જે થાય છે, તો એ બધું આકુળતાને આ રીતે પોતે જાગવા ઈચ્છે છે એમ કરતા થકાણ એ પોતે પ્રવર્તે છે. તો કે છે કે સમ પરિણામે, અદીનપણે અને અવ્યાકુળપણે વેદવી, અને એવી જ ભગવાનની પણ આજ્ઞા છે, એમ કે એવી જ જ્ઞાની પુરુષોએ આજ્ઞા કરી છે, એમણે પણ એવો જ માર્ગ બતાવ્યો છે. એ જ જ્ઞાની પુરુષોનો માર્ગ છે અને તે જ ભજવો છે. અને એમ એમને પણ વારંવાર મરણમાં પણ રહે છે અને એવી જ એમને સ્થિરતા રહેતી આવી છે. એટલે આકુળતાની વાતને આમ જોવા જઈએ તો એમણે ખરેખર તો કાઢી નાખી છે, પણ એમની જેટલી અપેક્ષા જે છે પોતાના સ્વરૂપમાં પૂર્ણપણે નિવૃત્ત થઈ અને લીનતા કરવાની એ અપેક્ષા પૂરી નથી થતી, એટલે કાંઈક આવું લખાય છે. એટલે કે અહીંયા આગળ લખે છે કે એટલે આકુળ આદિ ભાવની થતી વિશેષ મૂંઝવણ સમાપ્ત થતી હતી. એટલે આ આખો વર્ષનો જે સમયગાળો ગયો, એમણે એમ લખ્યું છે ને કે અહીંયા ગઈકાલના માગસર સુદ છઠે આવવાનું થયું ત્યારથી કરીને, તો એમાં આ બધું જે થતું હતું, છતાં પણ એ આકુળ આદિ ભાવની થતી વિશેષ મૂંઝવણ સમાપ્ત થતી હતી. એ મૂંઝવણ કઈ એમને રહેતી હતી નહીં, આ મૂંઝવણ એમને સમાપ્ત થતી હતી, એમ લખ્યું છે. મુખ્ય વાત તો આ છે. અને કેવી રીતે થતી હતી એનું પણ કેટલું બધું સુંદર વર્ણન કર્યું છે. સમ પરિણામે પોતે વર્તે છે, અદીનપણે અને અવ્યાકુળપણે એને એ વેચતા હતા. જે ઉપાધિના સંયોગો આવ્યા હોય, કાંઈક વેપાર ધંધામાં કોઈક વાત બની વાત, એ છતાં પણ એમની ક્ષમતા જળવાઈ રહેતી હતી. અને પ્રભુ પાસે એમ ક્યારેય એમ નતું માગ્યું કે પ્રભુ આ બધા ઉપાધિના સંયોગો ચાલ્યા જાય, એમ કે ભાઈ વેપાર ધંધામાં તો એવા સંયોગો આવે, ગમે ને ન ગમે એવા બંને પ્રકારના સંયોગો હોય, નફા નુકસાનના પણ સંયોગો આવતા હોય, કોઈકને માલ આપ્યો હોય એના પૈસા આવવામાં મોડા વહેલા થતા હોય, કોઈકનું કાંઈક થતું હોય, બધું થતું હોય. એટલે એ બધા સંબંધીની એ ચિંતા થઈ જાય. અને સામાન્ય જે હોય વેપારી, એ તો એમ જ પ્રાર્થના કરે કે ભગવાન મારા પૈસા જલ્દી પાછા આવી જાય, પેલાને સદબુદ્ધિ સૂજે ને મારા પૈસા પાછા આપી જાય, આવી કોઈ વાત એમને ન થાય. કૃપાળુ દેવની તો આવી દ્રષ્ટિ હતી. હવે આગળ લખે છે કે આખો દિવસ નિવૃત્તિના યોગે કાળ નહીં જાય, આખો દિવસ નિવૃત્તિના યોગે કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં, એવી અમારી સ્થિતિ છે. એટલે કે આખો દિવસ નિવૃત્તિમાં જાય તો જ અમને સુખ લાગે, એવી અમારી દશા છે. અમે એવું ઈચ્છીએ છીએ, આખો દિવસ નિવૃત્તિમાં જવો જોઈએ, આખો દિવસ નિવૃત્તિના યોગે કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં, ત્યાં સુધી ખરેખર સુખ રહે નહીં, એવી અમારી સ્થિતિ છે. એટલે એમની તો એ જ ભાવના હતી. આત્મા આત્મા તેનો વિચાર, જ્ઞાની પુરુષની સ્મૃતિ, તેના મહાત્મની કથા વાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનવકાશ આત્મચરિત્ર પ્રત્યે મોહ, એ અમને હજુ આકર્ષ્યા કરે છે અને તે કાળ ભજીએ છીએ. શું કહે છે કે જ્યાં સુધી
નિવૃત્તિના યોગે બધો સમય ન જાય ત્યાં સુધી અમને ખરેખર સુખ નહીં લાગે એવી અમારી સ્થિતિ છે. અને પછી કહે છે કે આત્મા આત્મા, બસ એક આત્માનો વિચાર હતો. અને આત્માને ભજવો એટલે આત્માનું લક્ષ્ય કરી અને વારંવાર પોતાના સ્વરૂપમાં જવું, એટલે આત્મા આત્મા તેનો વિચાર. જ્ઞાની પુરુષની સ્મૃતિ, જ્ઞાની પુરુષની સ્મૃતિ એટલે એમણે જેવા પરિણામ પ્રગટ કર્યા છે એનો વિશેષ વિચાર થાય. જ્ઞાની પુરુષો કેવા જ્ઞાની પુરુષોનો વિચાર થતો હશે એમને, જીનેશ્વર ભગવાનનો વિચાર થતો હશે, કેવળી ભગવાનનો વિચાર થતો હશે, અને જે આ ભાવની અંદર જ કેવળ જ્ઞાન પ્રગટ કરવાના છે એવા ગણધર ભગવાનની દશાનો વિચાર થતો હશે. એ જ્ઞાની પુરુષો એમની સ્મૃતિ, અને એના એમની જે દશા જે છે અને એમનો જે પુરુષાર્થ છે એનું મહાત્મ્ય, અને એટલે એવા મહાત્માની કથા વાર્તા. ભગવાને જે પુરુષાર્થ કર્યો હોય અપૂર્વ પુરુષાર્થ, અને એવા જ બીજા કેવળી ભગવાને જે પુરુષાર્થ અપૂર્વ પુરુષાર્થ કર્યો હોય એ હોય, એ ગણધર ભગવાન કે જે આ ભાવે મોક્ષે જવાના છે, તો એમના પુરુષાર્થ સંબંધીની જે કાંઈ વાત છે એનું જ મહાત્મા આવે, એટલે એવા મહાત્માની કથા વાર્તા. અને તે પ્રત્યે અત્યંત ભક્તિ, એમના પ્રત્યે ભક્તિ, તેમના અનઅવકાશ આત્મચારિત્ર પ્રત્યે મોહ. જો જ્ઞાની પુરુષને મોહ પણ કેવા થાય કે એવું ચારિત્ર પોતાને થાય એવું, મોહ એટલે ખરેખર મોહ નથી પણ એ શબ્દ પ્રયોગ એવી રીતે કર્યો છે કે એમના અનવકાશ આત્મચારિત્ર પ્રત્યે મોહ. અનવકાશ એટલે જેમાં કોઈ બીજું ચારિત્રની અંદર કોઈ સૂક્ષ્મ પણ બીજો કોઈ અવકાશ રહેતો જ નથી, એવું ચોખ્ખું શુદ્ધ ચારિત્ર, પૂર્ણ ચારિત્ર, એવા મહાપુરુષના પૂર્ણ ચારિત્ર જેની અંદર બીજું કાંઈ છે નહીં. અનવકાશ ચારિત્ર એટલે કેવું ચારિત્ર કે એમાં સંસારનો એક અંશ પણ નથી એવું ચારિત્ર. આત્મદશા જ એવી છે, સંસારની કોઈ ભાવનાનો અંશ માત્ર પણ હોય નહીં એવું જેમનું ચારિત્ર, એટલે નિશ્ચય ચારિત્ર. એટલે એવું નિશ્ચય ચારિત્ર હોય એટલે બાહ્યમાં પણ એવું ચારિત્ર હોય, એટલે એમ અનવકાશ આત્મચારિત્ર. નિર્ગ્રંથ પણ પૂર્ણપણે જે સાતમા ગુણસ્થાનની દશામાં જેમને છે અને જે વિશેષ પુરુષાર્થ કરી અને શ્રેણી ચડે છે એનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે અનઅવકાશ આત્મચારિત્ર કેવું હોય, જેમાં બીજો કોઈ વસ્તુને અવકાશ જ ન હોય, શુભ ભાવને પણ અવકાશ નથી, જેમાં શુભ ભાવને પણ અવકાશ નથી એવું ચારિત્ર, એ અનઅવકાશ ચારિત્ર છે. એવા ચારિત્રની જે ભાવના કરી રહ્યા છે, અહીંયા મોહ શબ્દ પોતાની ભાવના માટે વાપર્યો છે, એવા અનઅવકાશ આત્મચારિત્ર પ્રત્યે મોહ, એ અમને હજુ આકર્ષ્યા કરે છે, એનું આકર્ષણ છે. બસ ક્યારે અમને એવી દશા થાય અને તે કાળ ભજીએ છીએ, બસ એવી પર્યાય થાય એવો સમય આવે એવી ભાવના રહ્યા કરે છે. કેટલી સુંદર ભાવના છે. આગળ કહે છે કે પૂર્વ કાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે. પૂર્વકાળમાં પહેલા વખતમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે. જો આમાં બે વાત સમાય છે, એક તો એમને જે જાતિસ્મરણ જ્ઞાન હતું ને, એટલે જાતિસ્મરણ જ્ઞાનને કારણે એમને એ બધું યાદ હતું. જાતિસ્મરણ જ્ઞાનને કારણે એમણે લખ્યું છે કે પોતે ભગવાન મહાવીરના શિષ્ય હતા, એવી વાત જે લખી છે ને, તો એ પ્રમાણેની વાત એમણે પૂર્વના ઘણા ભાવોનું જાતિસ્મરણ જ્ઞાન હતું. એટલે એવા મહાપુરુષોની સાથે એમણે જે સમય વિતાવ્યો, એમની નિશ્રામાં જે રહેવાનું થયું, એ અપેક્ષાથી વ્યક્તો વાર્તામાં આવે છે. અને બીજું કે એ સ્મૃતિમાં અત્યારે ન લેતા હોય જાતિસ્મરણ જ્ઞાનમાં જે આવ્યું છે, તો પણ એક વખત જાતિસ્મરણ જ્ઞાન થયા પછીથી અને સમ્યક દર્શન થયા પછીથી એ વાત તો બધાને નિશ્ચિત હોય છે કે પોતે પૂર્વે જીનેશ્વર ભગવાનની વાણી સાંભળીને જ આવ્યો છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને એવો એક્સપોઝર મળેલો જ હોય છે. એટલે એમ પૂર્વ કાળમાં જે જે જ્ઞાની પુરુષોના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે, તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે. જેમને સમ્યક દર્શન થયું છે અને જાતિસ્મરણ નથી, તો એમને પણ આ વાત તો અંતરમાં હોય જ છે કે પૂર્વે એમને પણ પ્રભુની એવી નિશ્રા પ્રાપ્ત થઈ છે, એ ક્ષેત્રને વિશે એમને જવાનું થયું છે, એવા મહાપુરુષોની નિશ્રા પ્રાપ્ત થઈ છે વગેરે. એટલે એને માટે એની
એક પ્રકારની ધન્યતા અનુભવે છે, પોતે કૃત્ય કૃત્ય થયા છે એમ દર્શાવી છે. એટલે કે છે કે પૂર્વકાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે, તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે. તે શ્રવણને, શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત છે. પોતાને તો એવી ધન્યતા અનુભવમાં આવે છે, પણ સાથે ને સાથે એવો લાભ જેમણે બીજાને પણ પ્રાપ્ત થયો છે, જેમણે પણ ભગવાનની વાણી સાંભળી અને ખરેખર એના એમાં ધર્મની વાણી સાંભળી અને સાચા અર્થમાં જેના એના એ જ્ઞાન કરનારા થયા છે, પોતાના સ્વરૂપમાં ગયા છે, એવા માત્ર સાંભળી છે એમ નહીં, એટલે જેના સાંભળનારાને પણ અહીંયા એમણે એ રીતે નમસ્કાર કર્યા છે, એટલે જેમણે એ આત્મસાત કર્યું છે એને. શ્રવણને, શ્રવણના કર્તાને, સાંભળનારને અને શ્રવણને એટલે શ્રવણ એટલે જે જીનવાણી અને શ્રવણના કરતા એટલે જીનવાણીને સાંભળનારા, આત્મસાત કરનારા અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત છે. એવી જીનવાણીમાં જેને ભક્તિભાવ છે, ભક્તિ એટલે એને ભક્તિનો અર્થ એવો નથી થતો કે એના ગીતો ગાવા, એ ભક્તિ નથી કહેવાતી. એને આત્મસાત કરી અને એમાં જ પોતે સમર્પિત થઈ જાય એ સિવાય બીજું કાંઈ રહે જ નહીં. જીનવાણી જે છે એને પોતે એવી રીતે આત્મસાત કરી અને એના સિવાય બીજો એક અંશ માત્ર પણ પોતાને સાચો લાગે નહીં અને બીજી રીતે પ્રવર્તે નહીં, તો એમાં ભક્તિભાવ છે એમ કહેવાય. આપણને કોઈની ભક્તિ હોય એટલે એનો અર્થ એ થયો કે એની 100% વાતને આપણે સ્વીકારી લેતા હોઈએ અને એમની આજ્ઞામાં જ રહીએ, એ સિવાય બીજી આ કોઈની વાતને સ્વીકારી નહીં, તો એના પ્રત્યે ભક્તિ છે એમ કહેવાય. એટલે આ જીનવાણી પ્રત્યેની ભક્તિની વાત લખી છે. શ્રવણને, શ્રવણના કરતાને અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત છે. તે આત્મ સ્વરૂપમાં ભક્તિ ચિંતન આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીના શાસ્ત્રો કે માર્ગા અનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ, અતિ ભક્તિ એ કરીએ છીએ. જો ફરીથી વાત બરાબર સ્પષ્ટ કરી દીધી, શેને પ્રણામ કરીએ છીએ, શેના વિશે પોતાને એવું મહાત્મા આવ્યું છે અને પોતે એનો સ્વીકાર કર્યો છે, પોતે એની ભક્તિ કરે છે, એનો અર્થ શું? આપણે પણ અહીંયા કેટલાય લોકો આ શાસ્ત્ર હોય ને એને બે હાથ જોડી અને માથું નમાવી નમસ્કાર કરે એટલે જાણે કે બધું આવી ગયું એમ, કે અમે શાસ્ત્રની પણ ભક્તિ કરીને શાસ્ત્રની પૂજા કરે, રેશમી કપડાની અંદર, સુંદર કપડાની અંદર મીઠેલું હોય ને પછી પાછી એની પૂજા કરે. હવે આમાં શું ભક્તિ થઈને આમાં શું ધર્મ આવ્યો એ મને હજી સમજાતું નથી. વિનયનો અર્થ જ સમજ્યા નથી. શાસ્ત્રનો વિનય એટલે શું? શાસ્ત્ર પુસ્તક છે, એને રેશમી કપડામાં, સારા કપડામાં મૂકી રાખ્યું અને પછી એને બે હાથ જોડીને માથું નમાવીએ એટલે વિનય થાય છે? એ વિનય નથી થતો. શાસ્ત્રમાં જે વાત કહેવામાં આવી છે એ વાતની અંદર, એ વાતની અંદર એક અંશ માત્ર પણ શંકા ન થવી, કોઈ શંકા ન થવી, અને એ પરિપૂર્ણ છે, એના સિવાય બીજું કોઈ વસ્તુ સાચી ન લાગવી. તમને જીનવાણી પ્રત્યે પૂરેપૂરો ભક્તિભાવ આવ્યો હોય તો તમે જીનવાણી છોડી અને પછી બીજી અન્યની વાણીમાં જાઓ નહીં, બીજા અન્યની વાણીમાં જાઓ નહીં. જો બીજી અન્યની વાણી, બીજા મતની વાણી, પછી ગમે તે હોય, એ વેદાંતના કે હિન્દુના કે કપિલ ગમે તે હોય, એ બધા શાસ્ત્રોમાં હજી તમને એમ લાગતું હોય કે એમાંથી કંઈ જાણવા પણ છે, તો એનો અર્થ એ થયો કે તમને જીનવાણી પ્રત્યે પૂરી શ્રદ્ધા નથી. તમને એમ છે કે જીનવાણીમાં એ વાત નથી આવતી, જીનવાણી કરતા એ પેલા લોકો વધારે ખુલાસો આપવાના છે, એવો જ એનો અર્થ થયો. એમ જ થયો ને, એવો અર્થ જ થયો ને? નહીતર શુકરા તમે જાઓ. તમે આ જૈન શાસ્ત્રને છોડી અને તમે એમ કહો કે ના, ગીતા પણ વાંચવા જેવી છે, એનો અર્થ એ થયો કે ગીતામાં જે વાત, કોઈક વાત એવી છે કે જે આ જીનવાણીમાં નથી, અથવા તો એ વધારે સ્પષ્ટતા કરે છે, એવો અર્થ થયો. બહુ શાંતિથી વિચારવા જેવું છે. આ કૃપાળુદેવે વાત લખી છે કે અમે અમારા ઘરની વાત નથી કહેતા પ્રભુ. ભક્તિભાવ જરાય હોવો જોઈએ નહીં, એ કંસ માત્ર પણ અન્ય પ્રત્યે તમને એમ ના હોવું જોઈએ કે આ પ્રભુની વાણી જેવું જ છે, એવું ક્યારેય થવું ન જોઈએ.
જીનેશ્વર ભગવાનની વાણીની સમકક્ષ કોઈ હોઈ શકે જ નહીં, કોઈ હોઈ શકે નહીં. એ બધાએ જીનેશ્વર ભગવાનની વાણીમાંથી કેટલાક અંશને પ્રાપ્ત કર્યા છે અને એકાંતે એના વર્ણન કરી રહ્યા છે, અને એકાંત તો સ્વરૂપ પણ નથી. એમની ક્યાંય ક્યાંક ક્યાંક કેટલીક જે ભૂલ થતી હશે, એ બધી ભૂલોનો તમે વિચાર કરો, શાસ્ત્રનો ખૂબ તમને અભ્યાસ હોય તો તમે એમને ભૂલ બતાવી શકો કે આ વાત તમારી એકાંતે છે, એની સાથે તમે આ બીજું અનેકાંતે જોડો તો જીનવાણીની જેવી વાત છે એવી વાત બને, નહીતર તો બને જ નહીં. પણ હવે એટલો તો અભ્યાસ હોય નહીં એટલે પછી બધું સારું સારું સારું, બધું સારું લાગે અમને તો, બધું સારું લાગે, બધા ભગવાને સારા ને બધા દેવે સારા ને અમને તો માથા ટેક દીયા. ને એ બિચારા ભગવાન છે ને, એ બધા એમ કે ગુરુદેવે કહ્યું છે ને બધા ભગવાન આત્મા છે. અરે ભગવાન આત્મા તો આત્મા તરીકે ભગવાન આત્મા કહ્યા છે, પણ એમની માન્યતાને કઈ થોડી કહી છે, એમની માન્યતા વિપરીત છે, જીનવાણીથી વિપરીત માન્યતા હોય છે. એના પ્રત્યેના કોઈ અંશ માત્ર પણ ભક્તિભાવનો હોય, મિથ્યાત્વનું પોષણ થોડું કરવાનું છે, ઉલટું એમને સમજાવવાનું છે કે જુઓ આ અપેક્ષાઓ તમારામાં રહી ગઈ છે, આ મૂકો અપેક્ષાઓ તો એ પરમ સત્ય થશે. એટલે એ જ રીતે મહાપુરુષોની વાણી અને બીજાની અન્યની વાણીમાં ઘણો ફેર હોય છે. અહીંયા તો જીનવાણીની વાત લીધી છે, બહુ સરસ વાત મૂકી છે. તે આત્મ સ્વરૂપમાં ભક્તિ ચિંતન આત્મ વ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીના શાસ્ત્રો કે માર્ગ અનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને, એ બધું પહેલા કોઈને પ્રગટ ન થયું હોય એટલે અપૂર્વ હોય, જ્યારે પહેલી વખત જ્યારે એ બધું પ્રગટ થાય અનુભવમાં આવે ત્યારે, અથવા તો બીજી રીતે કહીએ તો એમના સિવાય બીજે ક્યાંય હતું જ નહીં એમ અપૂર્વતા, એની અપૂર્વતાને પ્રણામ અતિભક્તિએ કરીએ છીએ. અખંડ આત્મધૂનના એક તાર પ્રભાવપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે. બસ એ જ માત્ર જીનેશ્વર ભગવાનની વાણી, જીનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એ પ્રમાણે પોતાનું સ્વરૂપ છે, અને એવા સ્વરૂપે પોતાને હંમેશ માટે રહેવું છે. જેવું સ્વરૂપ છે એવા જ સ્વરૂપે રહેવું છે. જ્ઞાની પુરુષના સિદ્ધાંત માર્ગાનુસારી પુરુષો હોય એ સિદ્ધાંત કયા છે, શું સિદ્ધાંત કયા છે, પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે, પવિત્ર છે, તો એવા જ ભાવે રહેવું છે. એટલે એની ભક્તિ, ભક્તિ એટલે એ જ વાત, એ જ એ વાતમાં 100 એ 100% વિશ્વાસ, અને એ જ કરવાનું છે, એના સિવાય બીજી વાતમાં જવું જ નથી. અપૂર્વતાને પ્રણામ અતિભક્તિ કરીએ છીએ, અને અખંડ આત્મધૂનના એક તાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે. એટલે બીજી કોઈ વાતમાં જવું જ ગમતું નથી. અને બીજી બાજુથી હવે અત્યારની પોતાની વર્તમાન જે છે ને વાત એને દર્શાવે છે, એટલે કહે છે કે અને બીજી બાજુથી આવા ક્ષેત્ર આવા લોક પ્રવાહ આવા ઉપાધિ જોગ અને બીજા બીજા તેવા તેવા પ્રકાર જોઈ વિચાર મૂર્છાવત થાય છે ઈશ્વર ઈચ્છા. આ તો એમની ભાવના છે, પણ એ ભાવનાની સામે વર્તમાન સંયોગોની વાત એમણે લખી છે કે અત્યારે વર્તમાનની અંદર જે પ્રકારે કરુણા ઉદયને કારણે જે સંયોગો આવે છે તો એ બધા ઉપાધિ જોગ લાગે છે. એટલે કે છે કે આવા ઉપાધિ જોગ અને બીજા બીજા તેવા તેવા પ્રકાર, એવા ઉપાધિના બીજા પ્રકાર જોઈ વિચાર મૂર્છાવત થાય છે. એટલે જે પેલો વિચાર છે માત્ર ને માત્ર પોતાના સ્વરૂપમાં જ એકાગ્રતા કરવાનો, અખંડ આત્મધૂન, અખંડ આત્મધૂન એટલે સ્વરૂપમાંથી બહાર આવવું જ નહીં, એટલે સ્વરૂપમાં ને સ્વરૂપમાં જ રહેવું, લીનતા અને વિશેષ કરી, અને એવો પુરુષાર્થ થાય કે જેમાં પોતે સ્થિર થઈ જાય, સ્વરૂપમાં સ્થિર થઈ જાય. આટલી કેવળ જ્ઞાન સુધીની ભાવના આમ જોઈએ તો એમણે એમાં ભાવી છે. અખંડ આત્મધૂનના એક તાર પ્રવાહપૂર્વક બસ એ જ પ્રભાવમાં રહે, બીજું કાંઈ જ રહે નહીં, એકમાત્ર પોતાનું સ્વરૂપ. પણ અત્યારે સંયોગો એવા નથી, અને પછી લખે છે ઈશ્વરે ઈચ્છા, એટલે કે ઈશ્વરે ઈચ્છા એટલે કે ઈશ્વરની ઈચ્છા, એમ એમનો કહેવાનો આશય નથી કે જીનેશ્વર ભગવાન કાંઈ ઈચ્છા કરીને આપણને બધાને પરિણામ આવે છે એવો અર્થ નથી થતો. એટલે કે કેટલાક લોકો પછી કૃપાળુ દેવના જે અનુયાયી હતા ને એમાં બધા કંઈ જૈન હતા એવું ન હતું, શાસ્ત્રના અભ્યાસી બધા હતા એમ પણ ન હતું, પણ હળુકર્મી હતા, મંદ કસાઈ હતા, અને કૃપાળુદેવ જે રીતે વાત સમજાવતા હતા એ રીતે સમજતા હતા.
કેટલાકને એમાંથી એ રીતે જે અભ્યાસ અત્યારે વર્તમાનમાં કરી રહ્યા હોય ને એને પણ એમ લાગે ઈશ્વરની ઈચ્છા, એટલે ઈશ્વર ઈચ્છા બળવાન છે એમ લઈને બેસી જાય, એટલે ભગવાન કઈક કરે છે એવું કૃપાળુદેવ માનતા હતા, એવો ઊંધો અર્થ કરે છે અત્યારે વર્તમાનમાં કે કૃપાળુદેવ પણ જો આ ઈશ્વર ઈચ્છા લખે છે ને, એમ નહીં, ઈશ્વર ઈચ્છાનો અર્થ એવો નથી થતો. એ તો વિનય પ્રમાણે એવા કેટલાક વાક્ય એવી રીતે લખવામાં આવ્યા છે. ઈશ્વર ઈચ્છા એટલે કે જે સંયોગો જે છે પ્રારબ્ધ અનુસાર લખ્યું છે, ત્યારે પણ એમ છે કે કર્મના ઉદયને કારણે જે જે સંયોગ આવશે તે આવશે, ઈશ્વરે ઈચ્છા એટલે એમ. પણ એની સામે પોતાનો પુરુષાર્થ કઈ એમણે નબળો નથી દર્શાવ્યો. એ જે કઈ વર્તમાનમાં જે ઉદય આવશે તે ઉદય આવશે, પણ છતાંય ઉદયને આધીન થઈ અને પોતે દીન ભાવે એમ નથી કહેતા કે હવે ક્યારે થાય, ક્યારે આત્માની અનુભૂતિનો ફરી પ્રસંગ બને કોણ જાણે, એવા કોઈ વાત નથી. એમાંથી તો એ નીકળી જ ગયા છે, માર્ગ કાઢી જ લીધો છે. છતાંય જે જે ઈચ્છા છે એટલે કે પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિની જે ભાવના છે, તો એને માટે એમ છે કે એનો ઉદયકાળ જે આવવાનો હશે ત્યારે આવશે એમ. ઈશ્વર ઈચ્છા એટલે એવો ઉદય આવશે. પાંચ સંભાયમાં આપણે કાળને મુખ્ય કરીને વાત કરીએ એટલે એનો અર્થ એવો નથી થતો કે ચાર બાકીના સંભાય નથી, એમાં કાળની મુખ્યતાથી વાત કરવામાં આવી તો ઘણી વાર એમ કહેવાય કે જયારે કાળ લબ્ધિ પાકે ત્યારે થશે, એટલે જયારે જે વખતે એ બનવાનું છે ત્યારે બનશે. અને ખરેખર એવું કોને હોય, એવું સમ્યક દ્રષ્ટિને હોય છે. સમ્યક દ્રષ્ટિને જેને પુરુષાર્થ થયો છે એ જે જાણે છે, એને એને ક્યારેય એવી પર્યાય થાય ક્યારેય એવી પર્યાય થાય એમ હોતું નથી. અમારી પર્યાય એવી ક્યારે થાય ક્યારે થાય એમ નથી હોતું. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે એવો નિર્ણય થયા પછીથી જ્ઞાની ધર્માત્માને અમારી પર્યાય હવે આવી ક્યારે થાય, મુનિની દશા અમારી ક્યારે થાય, એને માટે થઈને દુઃખી થઈ જાય એવું કઈ હોતું નથી. એ જાણે છે કે પર્યાય થવાની છે ત્યારે જ થશે, ઈશ્વરે ઈચ્છા બસ. એ ઈશ્વરે ઈચ્છા જયારે એ એમ બોલે તો એનો અર્થ એ છે કે પર્યાય થવાનો કાળ પણ નિશ્ચિત છે, એ એના સમય થશે અને એવી જ થશે. એ પાંચે સંભાયની વાત જે છે એ વાતને આપણે ક્રમબદ્ધ પર્યાયમાં જે રીતે શીખ્યા છીએ એ પ્રમાણે એમાં સમજવાનું છે. અને ગુરુદેવે બહુ સરસ રીતે વાત કરી છે કે કોઈ પણ એકની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય તો એનો અર્થ એમ ન સમજવો કે બાકીના ચાર નથી. એટલે કોઈએ કાળ અપેક્ષાએ કહ્યું એમ પણ કહેવું હોય કે કાળ પાકશે ત્યારે થશે, તો એનો અર્થ એમ નથી કે કાળ કાંઈ કરે છે એમ નથી. એ બધા પાંચે પૂરા થશે, પાંચે સમય પૂરા થશે. એનો સ્વભાવ પણ એવો છે, એ વખતે એવા જ નિમિત્ત હશે, પુરુષાર્થ એ વખતે એવો ઉપડ્યો હશે અને ભવિતવ્ય એવું જેવી જ પર્યાય થવાની હશે ત્યારે થશે. એટલે એમ ઈશ્વરે ઈચ્છામાં એમ સમજી લેવાનું કે પાંચે સંભાયનો સ્વીકાર થઈ જાય છે. એટલે કોઈ એના સંબંધીની કોઈ એવી આકુળતા હોતી નથી, પણ સ્વાભાવિક આ વાત આ કૃપાળુદેવ લખે છે. કૃપાળુદેવ આત્મજ્ઞાની હતા, એમને કઈ ખ્યાલ ન હતો, એવું તો હતું જ નહીં, પોતાને ખ્યાલ જ હતો કે શું ક્યાં કેવી રીતે થઈ રહ્યું છે. એટલે જે લખવામાં આવ્યું છે એમને લખ્યું છે, પણ એનો અર્થ એવો નથી કે આકુળ વ્યાકુળ હતા અને હવે ક્યારે અમારી આવી દશા થાય, ના 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 ના, એવો અર્થ નથી થતો. સમજવાનું અહીંયા છે, સમજવાનું અહીંયા છે. માત્ર આ વર્ણન જે કર્યું છે પણ પોતાની ભાવના સાથે વ્યક્ત કરી છે, પણ એથી કઈ ખેદ પામે એમ નથી થતું. કોઈ પણ સમ્યક દ્રષ્ટિ ક્યારેય ખેદ પામતા નથી. અને એ વાતનો નિર્ણય કરવા માટે તમે સુગાનીજી ના જે પત્રો જે છે એમાંથી વાંચશો, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાંથી, તો એમણે લખ્યું છે કે અમે ક્યાંય જો પર્યાય કો હુનાય હો, આવી વાત લખી છે. એનો અર્થ શું છે કે જયારે નિર્ણય થઈ ગયો છે કે પોતે શુદ્ધ આત્મા ત્રિકાળ શુદ્ધ આત્મા છે, તો પર્યાય તો જે થવાની છે તે થશે જ એમ. પર્યાયનું લક્ષ છૂટી ગયું છે અને એ જેને પર્યાયનું લક્ષ છૂટી ગયું છે એ જ એવા શબ્દો કહી શકે. એટલે સમ્યક દ્રષ્ટિને બધાને એમ જ હોય છે. વ્યક્ત કરવા માટેના શબ્દો જુદા જુદા હોય, પણ એના મૂલ્યાંકનો આપણે એમની દ્રષ્ટિથી કરવાના હોય છે. તો આ રીતે આપણે આ પત્ર અહીંયા પૂરો કરીએ છીએ, 465મો પત્ર પૂરો કરીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ કે પ્રશ્ન હોય તો વિચાર કરીએ. Thank you.